个呀，啊，这样会男的生下，母的生下，母的生下，喜欢你，这不咱都是些，人家说把他煮那嘛，直接都出来就是，煮煮那个嘛呢，对喽，母的生下我了不，一那么那说白了些，母的生下我了不，伢们呢，生下白了些，爹妈母的生下的了嘛呢，这都伢一个人。No.
તેનાથી નાની, તેનાથી નાની અને તેનાથી નાની સંખ્યા આપણે લખવાની છે. હવે આગળ જોઈએ તો અહીંયા આપણે આ લખેલા છે જેનામાં શું ઉતરતા ક્રમમાં 7 અને 7 લખેલા છે, તો તેના પછી શું આવે? 6 વડે 6, 5 વડે 5 અને 6 વડે 4. તો અહીંયા આપણે શું કર્યું? ઉતરતા ક્રમમાં સંખ્યા આપણે લખી. તો ઉતરતા ક્રમમાં સૌ પ્રથમ મોટી સંખ્યા, તેનાથી નાની, એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની અને એનાથી નાની છેલ્લે આવે. તો ઉતરતા ક્રમમાં આપણે શું કરવાનું છે? મોટી સંખ્યા પહેલા લખવાની છે અને ચડતા ક્રમમાં નાની સંખ્યા પહેલા લખવાની છે. હવે આગળની સૂચના જોઈએ તો તરત પહેલાની સંખ્યા લખો. અહીંયા શું કરવાનું છે? આપણે પહેલાની સંખ્યા લખવાની છે. આગળ બોક્સ છે તો શું કરવાનું? આગળની સંખ્યા લખવાની. શું કરવાનું? આગળની. તો અહીંયા કેટલા આપેલા છે? 7 અને 7 આપેલા છે. તો આપણે શું કરવાનું? 7 સુધી આપણે એકલા બોલવાના છે. તો એક વડે 1, 2 વડે 2, 3 વડે 3, 4 વડે 4, 5 વડે 5, 6 વડે 6 અને 7 વડે 7. 7 વડે 7 પહેલાં શું આવ્યું? 6 વડે 6 આવ્યું. અહીંયા આપણે શું લખવાનું? 6 વડે 6. અહીંયા 8 લખવાના નથી. તો પાછળની સંખ્યા થાય, આગળની સંખ્યા કઈ થાય? 6 વડે 6 અને 7 વડે 7 લખેલી છે. હવે અહીંયા જોઈએ તો અહીંયા કેટલા આપેલા છે? 6 વડે 4 આપેલા છે. અહીંયા પણ આપણે એકડા બોલવાના છે. એક વડે 1, 2 વડે 2, 3 વડે 3, 4 વડે 4. 4 વડે 4 લખેલા છે તો તેની પહેલાં શું આવ્યું? 3 વડે 3. તો અહીંયા આપણે શું લખવાનું? 3 વડે 3. હવે આગળ જોઈએ તો અહીંયા કેટલી સંખ્યા લખેલી છે? 9 વડે 9. અહીંયા પણ આપણે એકડા બોલવાના છે. તો એક વડે 1, 2 વડે 2, 3 વડે 3, 4 વડે 4, 5 વડે 5, 6 વડે 6, 7 વડે 7, 8 વડે 8 અને 9 વડે 9. 9 વડે 9 પહેલાં શું આવ્યું? 8 વડે 8. તો અહીંયા આપણે શું કર્યું? આગળની સંખ્યા લખી. શું કર્યું? આગળની સંખ્યા લખી. હવે આગળની સૂચના જોઈએ તો તરત પછીની સંખ્યા લખો. તો અહીંયા નીચે શું કરવાનું છે? તરત પછીની એટલે કે પાછળની સંખ્યા લખવાની છે. અહીંયા આપણને આગળની સંખ્યા આપેલી છે, આપણે પાછળના બોક્સ ખાલી છે, તો તેમાં આપણે શું કરવાનું છે? પાછળની સંખ્યા લખવાની છે. તો અહીંયા બગડે 2 આપેલા છે, તો આપણે એકડા બોલવાના છે કે એક વડે 1, બગડે 2 અને બગડે 3. બગડે 2 પછી શું આવે? બગડે 3. અહીંયા કેટલી સંખ્યા છે? 6 વડે 6. તો આપણે એકડા 6 સુધી બોલવાના છે. તેના પછી જે સંખ્યા આવે તેની આપણે લખવાની છે. તો એક વડે 1, બગડે 2, 3 વડે 3, 4 વડે 4, 5 વડે 5, 6 વડે 6 અને 7 વડે 7. શું આવ્યું? 7 વડે 7. તો અહીંયા આપણે 7 વડે 7 લખવાના છે. અહીંયા કેટલી સંખ્યા છે? 8 વડે 8. તો આપણે 8 સુધી એકડા બોલવાના છે. એની પછી જે સંખ્યા આવે તે આપણે અહીંયા લખવાની છે. તો એક વડે 1, બગડે 2, 3 વડે 3, 4 વડે 4, 5 વડે 5, 6 વડે 6, 7 વડે 7, 8 વડે 8 અને 9 વડે 9. 8 પછી શું આવે? 9 વડે 9. તો અહીંયા આપણે શું કર્યું? તરત પછીની સંખ્યા લખી. શું કર્યું? તરત પછીની સંખ્યા લખતા શીખ્યા. હવે આગળની સૂચના જોઈએ તો વચ્ચેની સંખ્યા લખો. અહીંયા આપણને આગળની અને પાછળની બે સંખ્યા આપેલી છે. આગળની અને પાછળની બે સંખ્યા આપેલી છે, આપણે વચ્ચેની લખવાની છે. તો અહીંયા આપણે કેટલા આપેલા છે? 6 વડે 4 આપેલા છે. તો ત્યાં સુધીના આપણે એકડા બોલવાના છે. તો 1 વડે 1, 2 વડે 2, 3 વડે 3, 4 વડે 4 અને શું આવ્યું? 5 વડે 5. 6 વડે 4 પછી શું આવ્યું? 5 વડે 5. 6 વડે 4, 5 વડે 5 અને 6 વડે 6 સંખ્યા થઈ ગઈ વચ્ચેની. હવે આગળ જોઈએ તો અહીંયા 6 વડે 6 આપેલી છે. તો આપણે શું કરવાનું છે? એકડા બોલવાના છે. 1 વડે 1, 2 વડે 2, 3 વડે 3, 4 વડે 4, 5 વડે 5 અને 6 વડે 6 અને 7 વડે 7. 6 લખેલા છે તો તેના પછી શું આવ્યું? 7 વડે 7. તો 6 વડે 6, 7 વડે 7 અને 8 વડે 8. હવે આગળ જોઈએ તો અહીંયા કેટલા આપેલા છે? 7 વડે 7. તો આપણે એકડા બોલવાના છે. 1 વડે 1, 2 વડે 2, 3 વડે 3, 4 વડે 4, 5 વડે 5, 6 વડે 6, 7 વડે 7 અને 8 વડે 8. કેટલા આવ્યા? 8 વડે 8. 7 વડે 7, 8 વડે 8 અને 9 વડે 9. સંખ્યા આપણે શું કર્યું? અહીંયા વચ્ચેની સંખ્યા લખતા શીખી ગયા. આપણને આગળની અને પાછળની બંને સંખ્યા આપેલી છે, આપણે વચ્ચેની સંખ્યા લખી. હવે આગળ
ગણિતની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 58 ગણિતની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 58